નમસ્કાર હું નિશિત રાજ્યગુરુ અમદાવાદમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ સૌથી પણ નીચે નોંધાઈ રહ્યા છે કોરોનાની બીજી લહેર નબળી પડતા જ સરકારે અનલોકમાં છૂટછાટ આપી અમદાવાદમાં હોટેલ્સ લારી વેરૈયાઓને છૂટ આપવામાં આવી છે અમદાવાદના સુપર સ્પ્રેડર માટે કલેક્ટર એક જાહેરનામું બહાર પાડ્યું અમદાવાદમાં સુપર સ્પ્રેડરને લઈને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું જેમાં અમદાવાદમાં જેટલા પણ લારી ફેરૈયા હોટેલ સહિતના વેપારીઓ રસી લીધી હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે અને જો આ વેપારીઓ રસી ન લે તો તેમણે આરટીપીસીઆર ટેસ્ટ બતાવવો ફરજિયાત રહેશે કોની માટે ફરજિયાત કરાઈ છે એ પણ આપ સમજી લો શાકભાજી ફ્રૂટ વેચનાર છૂટક હોલસેલ વેપારી માટે હોટેલ રેસ્ટોરન્ટ માં કામ કરનારા લોકો માટે ખાણીપીણીની લારીવાળા ચાની કિટલી પાનના ગલ્લા રિક્ષા ટેક્સી ચાલક હેર સલૂન બ્યુટી પાર્લર આ તમામ માટે અમદાવાદના કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે તો આ ફરમાન જયારે જાહેર થયું કલેક્ટર જયારે ફરમાન જાહેર કર્યું ત્યારથી લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ક્યાંક વેપારીઓમાં થોડો ઘણો રોષ પણ છે કે આ ફરમાન શા માટે આ ફરમાન હવે તો બીજી વેવ લગભગ કંટ્રોલમાં છે ત્રીજી વેવના હજી કોઈ એવા એંધાણ નથી આવા ઘણા બધા સવાલો અને આ સવાલો પર અથવા તો આ જ ચર્ચાઓ પર વધુ માહિતી અથવા તો પ્રતિક્રિયા લઈએ મારી સાથે સ્ટુડિયોથી વેપારી મહાજનના પ્રવક્તા

તેને આપણે બિરદાવીએ છીએ પરંતુ જ્યારે પિસ્તાલીસ ઉપરના હતા ત્યારે આ પ્રયત્ન થયો હતો અને ખાસ કરીને વાત કરીએ તો અમે વેપારી એસોસિએશનો વતી જ્યારે પિસ્તાલીસ વર્ષથી ઉપરના માટે જ્યારે વેક્સિનેશન હતું ત્યારે અમે અલગ અલગ એસોસિએશનની અંદર જઈ અને અમે આ પ્રકારે કાર્યક્રમ કર્યા હતા અને એ વખત અમને ખૂબ જ સારો સાથ સહકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળ્યો હતો એને અમે બિરદાવીએ છીએ પરંતુ તમે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો કે અઢાર થી વર્ષવાળા જે વ્યક્તિઓ જે છે એને વેક્સિનેશનના જે સ્લોટ લેવામાં ખૂબ જ મોટી તકલીફ પડી રહી છે આજે જયારે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે એ જાહેરનામાને અમે એટલા માટે સ્વીકારીએ છીએ કે વેક્સિન લેવી એ ખરેખર હિતાવહ છે સારી વસ્તુ છે પરંતુ એના નામે કદાચ વેપારીઓની ઉપર ફરીથી પાછું આ એ જ દંડસાયી અમલસાય એવું તો નહીં થાય ને એની એના માટેની અમારા ઘણી બધી બાબતોમાં કલેક્ટરશ્રીને પણ અમારે પૂછવું પડશે અને સરકારને પણ પૂછવું પડશે કારણ કે ઘણી બધી બાબતોની અંદર એવું થતું હોય છે કે સમજો પહેલાં માસ્ક હતું તો માસ્ક માટે થઈને પોલીસ ખાતા તરફથી અમને હેરાનગતિ થતી હતી હવે આ પાછું નવો એક નિયમ આવ્યો છે કે ભાઈ આરટી પીસીઆર કમ્પલસરી જોઈશે અથવા તો વેક્સિનેશન હું એમ કહું છું કે હું આપના માધ્યમથી દરેક દર્શકોને એવી વિનંતી કરું છું કે વેક્સિન અવશ્ય લો વેક્સિન લેવી એ આપણા પોતાના સ્વાસ્થ્ય માટે પણ હિતાવા છે રાજ્યના સ્વાસ્થ્ય માટે પણ હિતાવા છે અને આપણા પોતાના સમાજ માટે પણ લીધા હોય છે પરંતુ જો વેક્સિનના નામે આ પ્રકારે કોઈ પણ પ્રકારની પોલીસની જો કરત થશે તો વેપારી એસોસિએશન તરફથી અમે ચોક્કસ એનો વિરોધ નોંધાવીશું અને આ બાબતની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અમે સત્તર પાંચ ના રોજ અમે માંગણી કરેલી હતી કે અમને તમે વેક્સિનેશન કરવા માટે કેમ્પ માટેની અમને વ્યવસ્થા કરી આપો અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેં કીધું તે પ્રમાણે પિસ્તાલીસ વર્ષથી ઉપરના માટે વેક્સિનેશનની વ્યવસ્થા કરેલી હતી એને અમે આવકારીએ છીએ પરંતુ જ્યારે અઢાર થી ચુમ્બાલીસ ના જયારે સ્લોટ ખૂલવાની શરૂઆત થઈ ત્યારે કદાચ તમે જોયું હશે કારણ કે વેક્સિનનો એ વખતે સ્લોટ ઓછા પણ આવતા હતા અને સ્ટોક નહોતો મળતો તેના કારણે આ લોકોએ આવી વ્યવસ્થા કરેલી હતી એ વ્યવસ્થાની અંદર અમને ખૂબ મોટી તકલીફો પડી રહી હતી હવે ધીમે ધીમે કદાચ સ્થિતિ પૂર્વવત થઈ રહી છે પણ જો વેક્સિન માટેની વ્યવસ્થા કારણ કે સમજો દરેક સેક્ટર અમારા જે છે દરેક એસોસિએશન જે છે એ દરેક સેક્ટરો નથી હવે તમે શાકભાજીવાળાની આપણે વાત કરીએ તો શાકભાજીવાળા ક્યાંક આપણે વાત જોઈ રહ્યા કેટલા સમયથી અંધશ્રદ્ધાના કારણે કે ઘણા બધા તો માટે જાગૃતિ લાવવી પડશે એ જાગૃતિ લાવવા માટે જે અનઓર્ગેનાઇઝર સેક્ટરો જે છે એ સેક્ટરોની અંદર ખાસ કરીને જાગૃતિ જો લાવવામાં આવશે અને એમને વેક્સિન અપાવી જોઈએ હું તો એવું માનું કે આપણે આપણા ઘરથી શરૂઆત કરવી જોઈએ આપણા ઘરની અંદર કામ કરવા માટે આવતા વ્યક્તિથી લઈ આપણા ઓફિસની અંદર આવતા જે સ્ટાફ છે આપણા વેપાર ધંધાની અંદર આવતા જે કંઈ બી વ્યક્તિઓ છે આપણા જે કંઈ બી મુકરદમ છે આ બધા જ લોકોને સૌથી પહેલા વેક્સિન આપણે અપાવવી જોઈએ વેક્સિન લેવી જોઈએ બધાએ આ બાબતે ચોક્કસ એમાં બીજો કોઈ એમાં મીનમેક ના હોઈ શકે કે વેક્સિન ના લેવી જોઈએ પરંતુ સરકાર દ્વારા જે દંડનીય જે જોગવાઈઓ જે છે એનો અમે વિરોધ કરીએ છીએ કે દંડનીય જોગવાઈને બદલે તમે વ્યવસ્થા ઊભી કરો જો વ્યવસ્થા ખરેખર ઊભી થશે તો દરેક લોકોને વેક્સિન સારી રીતે મળશે દંડનો

તો જો આ આ એક કલેક્ટર સાહેબે એક જાહેરનામું બહાર પાડ્યું છે એ વાત આપની પણ યોગ્ય છે કે દંડાત્મક કાર્યવાહીની સામે વ્યવસ્થાનો અભાવ એક સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ એસોસિએશન શું ઈચ્છે છે જો વેક્સિનેશન કરવું હોય તમામ વેપારીઓનું તો કેવા પ્રકારની વ્યવસ્થા પીચો છો શું કરવું જોઈએ સરકારે ભૂતકાળની અંદર જ્યારે પિસ્તાલીસ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે વેક્સિનેશન જ્યારે થયું હતું શરૂઆત ત્યારે અમે અમારા એસોસિએશન અમારા લગભગ અમારું અમદાવાદ વેપારી માજનની અગર વાત કરવામાં આવે તો સાહીઠથી વધારે નાના મોટા એસોસિએશનો અમદાવાદની અંદર અમારા કાર્યરત છે એવી રીતે બરોડા સુરત રાજકોટ બધી જગ્યાએ અલગ અલગ એસોસિએશનો કાર્યરત છે દરેક એસોસિએશનની એક લગભગ સમજોને કે કદાચ આપણે કોઈ નાના એસોસિએશનની વાત કરીએ તો મિનિમમ સો સભ્યો અને મોટા એસોસિએશનની વાત કરીએ તો પાંચસોથી સાતસો સભ્યો અમારા છે જો આવા આપણે પચાસ કે સાહીઠ એસોસિએશન ગણીશું અને એ પાછા દરેક એસોસિએશનના જે સભ્યો જે છે એ સભ્યોના સમજો ચાર બીજા માણસો ગણીએ કે ભાઈ બે વ્યક્તિ જ્યારે દુકાનમાં બેસતો હોય અને બાકીના બે અથવા ચાર વ્યક્તિઓ એ જ રીતે દુકાનની અંદર તમારા કામ કરતા હોય આ સિવાય ઇન્ડસ્ટ્રીઝ છે જે ઇન્ડસ્ટ્રીઝના જેટલા બી માણસો છે એ બધા જ લોકોના ત્યાં આગળ જઈને વેક્સિનેશન આપવી જોઈએ સરકારે ડ્રાઈવ થ્રુ વેક્સિન દ્વારા બધા ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ પછી પાછળ ને પાછળ આપણું જે વાવાઝોડું આવ્યું તેના કારણે ઘણી બધી વસ્તુ આ બાકી રહી ગઈ પછી પછી પૂર્વવત ના કરી શક્યા તે ખરેખર થોડી ભૂલ કહી શકાય કારણ કે વેક્સિનેશન આપવું જોઈએ જરૂરી છે વેક્સિન લેવી એ જરૂરી છે પરંતુ એની અંદર વ્યવસ્થા આપવી પડશે જો વ્યવસ્થા પૂરેપૂરી નહીં મળે તો વેક્સિન લેશે ક્યાં આજે ધંધો રોજગાર છોડીને માણસ ક્યાંય વેક્સિનની લાંબી લાઈનમાં નહીં ઉભો રહે એટલા માટે કારણ કે અત્યારે ધંધા રોજગાર હાલ છે નહીં એટલા માટે થઈને અમે અમારા એસોસિએશનના જે કંઈ બી હોલ છે એ હોલની અંદર અમે વ્યવસ્થા માંગણી કરી રહ્યા છે અને અગાઉ પણ અમે માંગણી કરેલી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર આ બાબતે ચોક્કસ વિચારશે અને સારો એવો નિર્ણય લેશે અચ્છા જાહેરનામું તો પ્રસિદ્ધ થઈ ગયું અને આપે માંગ પણ કરી છે કે આ પ્રકારની વ્યવસ્થા આપને ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી કરીને વધુ ને વધુ વેપારી એસોસિએશનમાં અથવા તો વેપારી મંડળ વેક્સિન લઈ શકે પરંતુ આ જે બે વાતનો ટાઈમ પીરિયડ અથવા તો ટાઈમ ગેપ છે એક તરફ જાહેરનામું બીજી તરફ આપની માંગ અને જો ઇન બિટવીન આ કાર્યવાહી તેજ કરવામાં આવી કારણ કે એ વાત પણ આપણે સૌ સમજીએ છીએ કે સ્લોટ નથી મળી રહ્યા એ વાત પણ હકીકત છે અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ચોક્કસ સમય પર સ્લોટ નથી મળી રહ્યા એવી અનેક ફરિયાદો છે ત્યારે શું કરશે વેપારીઓ વાત છે ને કે અત્યારે જો સ્લોટ નહીં મળે તો માણસ લેશે ક્યાંથી એના માટે આરટી પીસીઆર રાખ્યું છે બરાબર હવે આરટી કરાવવા માટે અત્યારે માણસ જશે તો એનો પાછો પંદર દિવસનો ટાઈમ હશે આરટી અત્યારે તો સમજો કે સારું છે કે યોગાનું યોગ અત્યારે લાઈનો છે નહીં એટલે કદાચ આરટી કે ચાલો કોર્પોરેશન અંદર જઈ કરાવશે પણ કોર્પોરેશન દ્વારા આરટી ના સર્ટિફિકેટ આપવામાં આવે છે પેલો એવો પ્રશ્ન કે આરટીપીસી સર્ટિફિકેટ આપવામાં આવે છે ઘણી વખત નથી આપવામાં આવતા તો એ વખતે જયારે નાના માણસને જે અભણ માણસ છે એ આ બધી બાબતોની અંદર હેરાન થશે એના કરતા એના વેક્સિનેશન આપવા માટેનો સમય આપવો જોઈએ અને સાથે સાથે વેક્સિનેશન એના આપવા માટેનો એક અભિયાન ચલાવવું જોઈએ કે ધારો કે જે તે જગ્યાએ શાક બજાર આપણે જાણીએ છીએ કે અમદાવાદની અંદર નાના મોટા શાક ભરાય છે ત્યાં જાતે જ જો વેક્સિનેશન માટે કોર્પોરેશનની ટીમ જશે અને દરેક લોકોને ત્યાં ગાડી કમ્પલસરી કે બોલો તમે વેક્સિન લીધી છે નથી લીધી તો તમે આજે લો આ પ્રકારે જો એને પ્રેરવામાં આવશે તો આ વસ્તુ હું એવું માનું છું કે દંડ લેવાથી અથવા દંડ કરવાથી કદાચ એવું માનો કે આપણે એને નહીં સુધારી શકીએ પરંતુ એને જો તમે શાંતિથી અને સમજાવશો તો એ વસ્તુ કોર્પોરેશન આ બાબતમાં પ્રયત્નો કરી જ રહી છે રાજ્ય સરકાર પણ પ્રયત્ન કરી રહી છે પરંતુ જાગૃતિ માટે ઘણી બધી બાબતોની અંદર ધ્યાન આપવું પડશે અને આ જો ચોક્કસ ધ્યાન આપવામાં આવશે તો વેપારીઓ સામે ચાલીને વેક્સિન લેવા માટે તૈયાર છે થી ચુમ્બાલીસ વર્ષના લોકો અને જો સરકાર હું તો એવું માનું છું કે હમણાં જ કેન્દ્ર સરકારે એકવીસ જૂન પછી વેક્સિનેશનનો જે જથ્થો જે છે એ મોકલવા માટેની વાત કરી છે એટલે એનો મતલબ એવું થશે કે કદાચ એકવીસ જૂન પછી એટલે કે આવતા વીકમાં એટલો બધો મોટો જથ્થો પણ આવશે કે આજે કઈ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચા એટલા માટે નહીં રહે કારણ કે ઘણા બધા લોકોને એની અંદર વેક્સિન મળશે અને વેક્સિન મળશે તો લોકો વેક્સિન લેવા માટે તૈયાર જ છે એટલે મેઇન વસ્તુ એક જ છે કે વેક્સિન આપવા માટેની વ્યવસ્થા

તો જ્યારે જાહેરનામાનો વેપારી મહાજન મંડળે આ જ્યારે અભ્યાસ કર્યો તો આપે આપણે શરૂઆતમાં કીધું કે અમે આ જાહેરનામાનો સ્વીકાર કરીએ છીએ પરંતુ એ ટેકનિકલી કઈ રીતે શક્ય બનશે માની લો કે વ્યવસ્થામાં કોઈ તમને તમારી માંગ પૂરી કરવામાં નથી આવતી એક અલગથી વેક્સિન સેન્ટરને એની વ્યવસ્થા નથી કરવામાં આવતી તો હવે એક જગ્યાએ જે આઠ દસ લોકો કામ કરે છે હવે એ એક સાથે કદાચ વેક્સિન અત્યાર સુધી ન લીધી હોય તો એકસાથે વેક્સિન કઈ રીતે લઈ શકશે નહી લઈ શકે તો શિક્ષાત્મક કાર્યવાહીની પણ આ જાહેરનામા વાત કરી છે તેમ છતાં આપ એગ્રીડ છો આ જાહેરનામાથી જાહેરનામાથી આજે પણ અમે એટલા માટે જ મંજૂર કરીએ જાહેરનામાને કારણ કે આ વેક્સિન લેવા માટે કદાચ દંડનો ડર બતાવવામાં આવ્યો છે દંડ નો ડર સારો છે પરંતુ એના ડર કરતા ડર કરતા આશિષ દંડ વસૂલી લીધો તો શું કરશો અત્યારે આપ ડર નામ કહી રહ્યા છો પરંતુ જાહેરનામું છે આ તો કોઈ એવી વાત નથી કે ફોન મેં પહેલા સૌ પ્રથમ જ મેં કીધું કે પોલીસ ખાતા દ્વારા અથવા જેતે ખાતા દ્વારા જેતે ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા કે સમજો કે જેટની ટીમ જાય કે ગમે તે જાય પણ આ વસ્તુનો દુરુપયોગ ના થવો જોઈએ આ બાબતે સરકારે ચોક્કસ વિચારવું જોઈએ અને અમે આ બાબતે ચોક્કસ સરકારને લખવાના છે કે તમે જાહેરનામાનો અમે સ્વીકાર કરીએ છીએ વેક્સિન લોકોને મળે એના માટે અમે કોઈ એવું નથી કહેતા કે વેક્સિન ના મળવી જોઈએ અમે તો ઉપરથી કહીએ કે વેક્સિન મળવી જોઈએ અમે સત્તર પાંચે માનનીય મુખ્યમંત્રીશ્રીને લેટર પણ લખ્યો છે કે અઢાર થી ચુમ્બાલીસ વર્ષના દરેક લોકોને વેક્સિન આપો પરંતુ કોઈ કારણસર વેક્સિનના સ્લોટ નહીં આવવાના કારણે એમને આરોગ્ય સચિવને અમારો આ લેટર ફોરવર્ડ કરેલો હતો આરોગ્ય ખાતામાંથી અમને હજી સુધી કોઈ એવો રિપ્લાય નથી મળ્યો પણ ભૂતકાળની અંદર અમને સારો રિપ્લાય મળ્યો છે કારણ કે જ્યારે પિસ્તાલીસ વર્ષથી ઉપરના નો જ્યારે સ્લોટ જ્યારે મળતો હતો ત્યારે દરેક વખતે વેક્સિનેશન માટે અમને કેમ્પ ગોઠવી પણ આપ્યા છે એટલે આપણે એવું નથી કહેતા કે અમદાવાદ મિશ્રો કોર્સમાં અમને સહ સહકાર નથી આપતી પરંતુ હાલની પરિસ્થિતિમાં તમે તાત્કાલિક જાહેરનામાનો જો અમલ કરવાની વાત કરતા હોય તો એની સામે

સવાલી પણ છે જે આશિષભાઈ કહી રહ્યા છે કે વ્યવસ્થા શું છે તમે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું પરંતુ સ્લોટ બુક કરાવો છો જગ્યા મળતી નથી વેક્સિનની હજી નવી પોલિસી એટલે કે કેન્દ્ર સરકાર હસ્તગત લીધી છે વ્યવસ્થાઓ એમની એમ છે પરંતુ હવે કેન્દ્ર સરકાર ખરીદી કરીને રાજ્ય સરકારને આપશે તો હવે આ એકવીસ તારીખ પછી સ્પીડ પકડશે આ જ સ્થિતિ રહેશે વેક્સિન એક એક જ રેસ્ટોરા હોટેલમાંથી આઠ દસ જણાને વેક્સિન લેવી છે તો શું બધાને ઉપલબ્ધ થઈ જાય એવી વ્યવસ્થા છે કારણ કે સવાલ તો એ ઉઠી જ રહ્યા છે આજ વિષય પર આગળ ચર્ચા કરીશું એક વેપારીઓ માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું પરંતુ વ્યવસ્થા શું આ એક મુખ્ય સવાલ છે એની ઉપર ચર્ચા કરી રહ્યા છે આશિષભાઈ ઝવેરી જે પ્રવક્તા છે વેપારી મહાજન અમદાવાદના આપણી સાથે જોડાયેલા છે આશિષભાઈ એક સવાલ એ પણ છે કે સરકાર પ્રયાસ કરી રહી છે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યા છે આપ કેટલું મહત્વ માનો છો કે વેપારીઓએ વેક્સિન લેવી જોઈએ કારણ કે આપણે ઘણા બધા ફેઝથી પસાર થયા છે મિની લોકડાઉન લોકડાઉન કરફ્યુ ઘણા સમય સુધી ધંધા રોજગાર બંધ થયા અને હવે અમદાવાદમાં જાહેરનામુખે વેક્સિન લો આપ શું વિચારો છો હું શરૂઆતથી અને ચોક્કસ એવું માનું છું કે વેક્સિન એ જ વરદાન એટલે વેક્સિન એ જ વરદાન એટલા માટે હું કહીશ કારણ કે વેક્સિન લેવાથી કોરોનાની જે અસર છે નથી થતી એવું નથી પણ કોરોના ધારો કે તમને જો થયો હોય તો એની અસર માઇલ થઈ જતી હોય છે એનો મતલબ કે તમને ઘાતક અથવા નુકસાનકારક નથી હોતી બીજી વસ્તુ આપણે જો વિચારીએ તો વેક્સિન દરેક જો લોકો જ્યારે લઈ લેશે તો મોટાભાગે જો કોરોનાની અસર નહીવત જેવી થઈ જશે તો સૌથી પહેલો તો વેપારીઓ માટે મોટામાં મોટો ફાયદો એ છે કે જે લોકડાઉનનો જે ભય જે છે એ ભય નીકળી જશે કારણ કે આપણે લોકડાઉન એક લોકડાઉન બે અને આ મિની લોકડાઉન પણ આપણે જોઈ લીધેલું છે એટલે હું એવું ચોક્કસ માનું છું કે દરેક લોકોને હું આપના માધ્યમથી ફરીથી એક વખત અપીલ કરવા માગીશ કે દરેક લોકો અવશ્ય વેક્સિન લે સરકાર વ્યવસ્થા કરશે સરકાર ધારો કે વ્યવસ્થા ના કરે તો સમયાંતરે એની વ્યવસ્થા થતી રહેશે કારણ કે મને ચોક્કસ એવો વિશ્વાસ છે કે એકવીસ જૂનથી જ્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને વેક્સિનોનો જથ્થો જે મોકલશે તે દરમિયાન વેક્સિન ખૂબ જ મોટા પ્રમાણની અંદર મળશે અને એ વખતે આપણે અત્યારે જે કંઈ બી ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચાની અંદર એવું માની છું આપણે એવું કહીશું કે ભાઈ અત્યારે સાહીઠ ટકા અથવા સિત્તેર ટકા લોકો વેક્સિન લઈ લીધેલી છે કદાચ એવી ચર્ચા માટે જો આપણે ફરીથી મળવાનું થશે તો ચોક્કસ હું આવીશ અને આપણા સ્ટુડિયોની અંદર આ બાબતમાં ચર્ચા કરીશું બિલકુલ ખૂબ ખૂબ ધન્યવાદ આશિષભાઈ મારી સાથે જોડાવા બદલ તો જાહેરનામું તો પ્રસિદ્ધ થઈ ગયું સાથોસાથ હવે વ્યવસ્થા પણ કરવી જોઈએ એ વાત સ્વાભાવિક છે અને વેક્સિન સંપૂર્ણ વેક્સિન તમામે લેવી જોઈએ જો ભૂતકાળ આ સમગ્ર બાબતથી એનો ઇતિહાસ જે આપણો છે આપણા વિશ્વમાં જે જે પણ વાયરસ આવ્યા અને જે દેશે એ વાયરસની સામેની વેક્સિન સાઠ ટકાથી વધુ જનતાએ લીધી છે ત્યાંથી એ તમામ વાયરસ નાબૂદ થયા છે વેક્સિન લઈ આઈઆઈટી વેલ્લોરે આજે એક વાત કહી છે એનું એક સ્ટડી સામે આવ્યું છે કે ચોરાણું ટકા સેફ છો કોવિશિલ્ડનો જો આપ ડોઝ લો છો તો અથવા તો વેક્સિન લીધી છે હેલ્થ વર્કર્સ પર એમનું સ્ટડી હતો એટલે હોસ્પિટલ સુધી જવું નથી પડતું તમને કોરોના નથી થતો એવું નથી કોરોના થાય છે પરંતુ કોરોનાની અસર જે માશિષભાઈ કે છે માઇલ્ડ હોય છે તમને ઓક્સિજનનું લેવલ અથવા તો હોસ્પિટલમાં તાત્કાલિક જવું પડે એની ખૂબ ઓછી અસર થઈ જાય છે કોરોનાની વેક્સિન લઈએ આપણે સુરક્ષિત રહીએ પરિવાર સુરક્ષિત રહીએ વેક્સિન લઈને આપણો વિસ્તાર આપણો સમાજ આપણો રાજ્ય અને આપણો દેશ એટલે કોઈ અંધશ્રદ્ધામાં ન પડવું કે કોઈ બચાવી લેશે અથવા તો કોરોના માતાની મૂર્તિ મૂકીને ઉત્તર પ્રદેશથી આજની જ ઘટના છે માતા કોરોના માતાની મૂર્તિ બનાવી અને એટલે આવું ન કરીએ વેક્સિન લઈએ ब्रेक ब्रेकमध्ये रोकाईशो ब्रेक बाद जो लोकप्रिय कार्यक्रम महामंथन वीटीवी एडिटर हेमंत गोलाणीसाठी